જન જનમાં દેવત્વ જગાવો આ ધરતીને સ્વર્ગ બનાવો પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યોગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવૃત ધારાઓથી વહેતી કરીએ ધર્મ એક મહાસાગર દેશ વેશ અને કર્મકાંડથી જ નહીં ધર્મની ઓળખ ગુણોથી થાય છે મહાસાગર જેવી વિશાળ સ્પષ્ટ અને ગંભીર જીવન પ્રણાલીને ધર્મ કહે છે સમુદ્ર ક્રમશ નીચો અને ઊંડો થતો ગયો છે તેવી રીતે ધાર્મિક વ્યક્તિ ક્રમશઃ વિનયશીલ અને આત્મસત્યતાના ઊંડાણમાં ઉતરતી જાય છે સમુદ્રનો સ્વભાવ છે સ્થિરતા અને પોતાની મર્યાદામાં જ રહેવું ધર્મ પણ મનુષ્યને સ્થિર અને માનવી મર્યાદાઓનું નિષ્ઠાપૂર્વક પરિપાલન શીખવે છે સમુદ્રમાં મળદું રહી શકતું નથી તેવી રીતે જીવનના સત્ય પ્રત્યે જેમને આસ્થા નથી રહી જે જળ થઈ ગયા છે તેમને ધર્મ પોતાનામાં ભેળવતો નથી પરંતુ અનેક નદીઓ મહાનદીઓ સમુદ્રમાં આવી મળે છે તેણે કોઈને મનાઈ કરી નથી ધર્મ પણ વર્ણભેદ જાતિભેદ અને દેશકાળનો ભેદ કેળાવીના પ્રત્યેક આત્મપરાયણને અપનાવી લે છે સમુદ્ર પોતાનો રસ નથી બદલતો તેવી રીતે ધર્મ પણ પોતાના સિદ્ધાંતોપૂર્વક પર દ્રઢતાપૂર્વક આરુટ રહેવાનું શિક્ષણ આપે છે સમુદ્રમાં અનેક પ્રકારના રત્નો પરવાળા મોતી ભરેલા પડ્યા છે તો શેવાળ નકામુક ઘાસ પણ છે તેવી રીતે ધર્મ ગુણોનો ભંડાર હોઈને પણ જે તુચ્છ અને અવરોધક છે તેને પણ પ્રેમ કરે છે મહાસમુદ્રને જોઈને જે પોતાના જીવનને તેવું જ વિશાળ અને મહાન બનાવે તે જ સાચો ધર્મનિષ્ઠ છે અખંડ્યોથી માર્ચ ઓગણીસો સિત્તેર પૃષ્ઠ એક